बनासकांठा जिलानी सरहद पर आवेला धानेरा तालुकाना गामडाओमांथी उनाळानी शरूआत थाय ए पहेला पीवाना पाणीनी समस्या शुरू थई गई छे। धानेरा तालुकामां आगामी दिवसोमां पाणीने लई बरबादी वाळो समय सामे देखाई रह्यो छे। सतत 10 वर्षथी पाणीनी मांगणी करतो धानेरा तालुको सूखा रणसमो बनी रह्यो छे। राजकीय आगेवानो के सरकारी उच्च अधिकारीओना पेटनुं पाणी पण हलतुं नथी, जेना कारणे धानेरा तालुकाना छेवाड़े आवेला गामोना लोको पीवाना पाणी माटे रजरी रह्या छे। विनाश अने बर्बादी आ शब्दो आगामी समय माटे धानेरा तालुका माटे वपराशे आमे नहीं, पण धानेरा तालुकाना छेवाड़े आवेला गामोनी परिस्थिति कई रही छे। धानेरा तालुकाना 70 गामोमांथी 50% जेटला गामोमां पाणीनी समस्या ऊभी थई छे। जे प्रमाणे वर्ष बदलाय एनी साथे भूगर्भना पाणी वगरना गामोनी संख्या पण वधी रही छे। हजु काळजाळ उनाळानी शरूआत थाय ए पहेला ज धानेरा तालुकानी सरहद पर आवेला एटा गाममां गामनी महिलाओ साथे बेड़ा उपाड़ी पीवाना पाणी माटे रजरी रही छे। एटा गाममां छेल्ला 3 मासथी पीवाना पाणी माटे લોકો વલખા મારી રહ્યા છે। નજીકમાં આવેલ કુવા કે બોરવેલ સુધી પહોંચી પાણી મેળવવું પડે છે। 2 કિલોમીટર સુધી ચાલીને ગામની મહિલાઓ પીવા માટે પાણી મેળવી રહી છે। મોડેલ ગુજરાતની આ હકીકત પણ સાંભળવા જેવી છે। આ એટા ગામમાં મારે બોર ચાલુ હતો, 3 મહિનાથી પાણી નથી આવતો બરોબર। મારે કેટલા બારસીના માણસ આવે છે, બાર બાર ગામનો માણસ આવે છે, બધો પાણી પીવા નથી મળતું તો ત્રાસી ગયા છે। પછી બીજું કોઈ મારે પાણી કોઈ સગવડ કરતું નથી। અમે 2 કિલોમીટર પાણી ઉપાડવા જઈએ છીએ કલબી અને કુએ, તો મારે છોકરો ભણવા જાય છે તો અમે કેટલો ખૂટી થઈએ, ટિફિન બનાવી શકતા નથી પાણી માટે બરાબર। તો પાણી ભરવા જઈએ તો ટાઈમ નીકળી જાય છે। પછી બીજું હવે પાણી નહીં, ત્રાસી ગયા છે, હવે શું કરવાનું અમે કોઈ કહો। કેટલા ટાઈમથી આ સમસ્યા? હા, કેટલા ટાઈમથી? 3 મહિનાથી, 3 મહિનાથી ત્રાસી ગયા છે। ક્યાં લેવા જવું પડે પાણી? લેવા કલબી રે કુએ। કેટલું દૂર? 2 કિલોમીટર। આખા ગામમાં તકલીફ? હા, આખા ગામમાં તકલીફ છે, એટા ગામમાં પાણી જ નથી। ધાનેરા તાલુકાના એકમાત્ર એટા ગામમાં વર્ષો જૂનું પૌરાણિક ક્ષેત્રફળ દાદાનું મંદિર આવેલું છે। વર્ષના 3 માસ દરમિયાન અહીં ગુજરાત સહિત આસપાસના રાજ્યના લાખો લોકો બાળકની બાબરીનો પ્રસંગ કરવા માટે આવતા હોય છે। દિવસ દરમિયાન એટા ગામમાં રોકાઈ પ્રસાદ બનાવી દર્શન કરવાના હોય છે, જો કે અહીં આવતા યાત્રાળુ પણ પાણીની સમસ્યાના કારણે ભારે હેરાન થઈ રહ્યા છે। હવે તો ખબર પણ પડી ગઈ છે કે એટા ગામમાં પીવા માટે પાણી નથી, જેથી શ્રદ્ધાળુ પાણી સાથે લઈને આવી રહ્યા છે। અમે લાખણી તાલુકામાં ખેર લગનથી આવ્યા છીએ, અમારે ચાર કરવાનો છે, દૂરથી આવ્યા છીએ, પણ અહીંયા પાણીની બહુ સમસ્યા રહે છે। અહીંયા અવાડો છે પણ અવાડામાં પાણી નથી, અહીંયા ગાયો બીજી ભૂખી ફરે છે, ખેટલાવાનું મંદિર છે, ચાર કરવાનું થાય છે એમ, પણ સમસ્યા પાણીની બહુ છે। એટલે શાનું મંદિર આવેલું, શું કામથી તમે અહીંયા આવતા હો? અમે ઝાર કરવા આવ્યા છીએ લાખણી તાલુકાથી ખેરો લગામથી, ઝાર નીકળ્યો છે, ખેટલાવાનું મંદિર છે, પણ અહીંયા પાણીની બહુ સમસ્યા છે, ગાયો એમને ફરે છે। અચ્છા, તમે અહીંયા બધું બનાવી પ્રસાદી તો પાણી ક્યાંથી લાવ્યું? પાણી ઘરેથી લઈને આવવું પડે છે, સામાન ટોટલ બધું ઘરેથી જ લાવવું પડે છે બરાબર, પણ પાણી વગર નહીં ચાલે એવું છે, પરબે નથી, અહીંયા પરબની જરૂર છે। કેટલા લોકો આવતા હશે અહીંયા? દિવસના તો સેંકડો લોકો આવે છે, પણ એને ઘરેથી પાણી લાવવું પડે છે, પોતાનું બધું સામાન બધું ઘરેથી લાવવું પડે। ધાનેરા તાલુકાના એટા ગામમાં પીવાના પાણીની સમસ્યાના કારણે આખું ગામ હેરાન થઈ રહ્યું છે। સીપુ યોજના અંતર્ગત પાણી મળે છે, પણ જેટલું પાણી મળે છે એ સમયસર મળતું નથી, જેના કારણે એટા ગામના લોકો સાથે દર્શન માટે આવતા લોકો પણ ધાનેરા તાલુકાના પંચાયતી રાજની છાપ અલગ લઈને જતા હોય છે। મારું એટા ગામ એટલા બાજુનું મંદિર છે, એમાં બહુ પાણીની અગવડતા પડે છે, પણ જોવાર કરવા આવે બહારથી પણ પાણી લઈને આવે છે, એને બહુ અગવડતા પડે છે। અને અહીંયા પાણીની વ્યવસ્થા કરે ટેન્કરની, પણ તોય બહુ અગવડતા પડે છે, દૂર દૂર લેવા જવું પડે, અને અમારા ગામમાં બૈરોને પણ પાણી બહાર લેવા જવું પડે છે। હવે બહુ શાળામાં એક બોર છે, પણ એમાં પૂરતું પાણી નથી છે, અને સીપુનું પાણી મળે નહીં મળતું છે એવું જ છે, પણ હમણાં કોઈ અમારો સરકાર સાંભળે એવું નિમ્ર વિનંતી છે કે જલ્દી જલ્દી એમાં બોર કરવા નિમ્ર વિનંતી છે। અચ્છા, કેટલા ઘરની વસ્તી હશે અહીંયા? એમાં તો 700-800 ઘરની વસ્તી છે, અને એમાં બહુ ગામમાં રહે ખેતરોમાં રહે, પણ ગામની અંદર રહે અને બહુ અગવડતા પડે પાણીની, ક્યાં લેવા જવું પડે પાણી? ખેતરોમાં 2-2 કિલોમીટર ઉપર પાણી લેવા જાય ભાઈ બૈરા। અચ્છા, આ જે મંદિર આવેલું છે ત્યાં કેટલા લોકો? ક્યાંથી આવે લોકો? અહીંયા તો બાર બાર ગુજરાતથી રાજસ્થાનથી આવે છે। કેટલા લોકો આવતા હશે અહીંયા? તો બહુ હજારની સંખ્યામાં આવે, મોટો મેળો લાગે હોય તો પંચમના દિવસે। શું કરે પછી? પાણી નથી મળતું તો પછી દૂર દૂર લેવા જાય પાણી, અને બહુ અગવડતા પડે, દૂર દૂર ખેતરોમાં લેવા જવું પડે, જોવાર કરવા આવે ને એ।
પણ બે દિવસ અમે ગામના વ્યવસ્થા તો કરી ટેન્કરની પણ પછી આવી પણ વ્યવસ્થા નથી થતી એટલે પાણીની બહુ સમસ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગામોમાંથી હવે એક પછી એક પીવાના પાણીની તંગીને લઈ પુકાર ઉઠે તેમ છે। મોટાભાગના ગામડાઓ સીપુ યોજના ઉપર આધારિત છે, જ્યારે સીપુ ડેમનું તળિયું પણ દેખાતા હવે આગામી સમય આકરો આવે તેમ છે। એટા ગામના સરપંચ બોરવેલની માગણી કરી રહ્યા છે। ગામના લોકો મજૂરી ઉપર આધારિત છે, જેથી લોક ભાગીદારી માટે પૈસા આપે તેમ પણ નથી, જેથી જિલ્લાનું વહીવટીતંત્ર અન્ય યોજના કરતાં પીવાના પાણી માટે આયોજન બંધ યોજના અમલમાં લાવે તેવી માંગ ઉઠી છે। હાલ જવાબદારી મારી સરપંચ તરીકે છે અને મારું ગામ રાજસ્થાનના બોર્ડર ઉપર આવેલું છે અને મારા ગામની અંદર પાણી માટેનો પ્રશ્ન ગંભીર છે। સીપુ જૂથનો મારું ગામ આવરી લેવામાં આવ્યું છે પણ હાલે સીપુમાં તો 80% પાણી રહ્યું હોય અને સીપુના ડેમના તળ દેખાવા માંડે છે અને એક ખાડો છે, ખાડામાં પાણી હાલ દેખાય, બીજે પાણી કશું છે જ નથી, એટલે આરામમાં કોઈ પાણી મળી શકે એવી કોઈ શક્યતા જ નથી। તો આના માટે આજુબાજુના ગામડામાં પણ આવા જ પ્રશ્નો છે, પાણીના ગંભીર પ્રશ્નો છે અને અમારા તળમાં પાણી છે પણ અમને બોર આપતા નથી। મારી રજૂઆત કરેલી એ મેં 80% અરે ભાઈ સમાજ કલ્યાણ ખાતાની ભલામણ છે અને પાણી પુરવઠા મારી માગણી કરેલ છે, છતાં મને બોર આપેલ નથી। તો હું અવારનવાર હાલે મારી રજૂઆત ચાલુ છે પણ હજી કે તમે 10% કરાવો આમ કરાવો તો 80% આપે તો એ લોકોને કે દુખે। પછી મારા ગામની અંદર ક્ષેત્રપાલ દાદાનું મંદિર આવેલું છે, એ પૌરાણિક મંદિર છે, જૂનું છે અને તીર્થધામ બને એવું મંદિર છે અને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં ત્રણેય રાજ્યોમાંથી યાત્રાળુ આવે છે અવારનવાર અને મા સુદ પોચમના દિવસે તો મોટો મેળો ભરાય છે, હજારો શ્રદ્ધાળુ આવે છે અને બાપસીને બાપરી કરે છે। તો એ વખતે મેં અરે પાણી ક્યાંથી પાવું અને અમારા બધો પશુ આધારિત થઈ ગયા, અમે ખેતીમાં તો તળમાં પાણી નથી એટલે ખેતી કરવા માટે અમારા માટે મુશ્કેલી ભર્યું કામ, તો અમને પશુઓને પાવા માટે પાણી જોઈએ અને બધા મજૂર વર્ગના માણસો છે એમના જોડે તો પૈસો ક્યાંથી વધે, લોખાળો ભરે ધોન આપે એવી એમની પરિસ્થિતિ નથી, એટલે અમને બોર તાત્કાલિક બનાવી આપે અને આજુબાજુના ગામડામાં પણ આવનારા દિવસોમાં ભયંકર પીવા માટે પાણીની સમસ્યા ઊભી થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે।